नमस्कार दर्शक मित्र, मैं हूं सोनल मकवाना। स्पीड न्यूज 17 में आपका हार्दिक स्वागत करती हूं। देखते हैं आज की ताजा खबरें। મશરૂભાઈ રબારીના સાનિધ્યમાં વિજય સર્કસ કાઢવામાં આવ્યું હતું। ભાજપ એક તરફી ભવ્ય જીત મેળવ્યા બાદ ગામડે ગામડે ફરી મતદારોનો મશરૂભાઈ રબારીએ આભાર માન્યો હતો। અંબાભાઈ રબારીએ મતદારોને સંબોધન કરતા વિકાસના કામો કરવાના હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી કાયમી તૈયાર રહેશે, આ જીત મતદારોની છે। હારમાળા પાઘડી પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા। ગામ લોકોએ ફૂલોનો વરસાદ વરસાવ્યો હતો। ગામ લોકો વિજયની ખુશી જોવા મળી હતી। रिपोर्टर जयराम सोलंकी, कच्छ। આજે જે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું જે પરિણામ આવ્યું છે, આપ સૌ જોઈ શકો છો કે મેઘપર જિલ્લા પંચાયત બેઠક, મેં તમને 4 દિવસ પહેલાં ઇન્ટરવ્યુ આપ્યો હતો, એમાં કીધું હતું કે મેઘપર જિલ્લા પંચાયત અમે 5000 મતની સરસાઈથી જીતી લેવા જઈ રહ્યા છીએ। જનતા જનાર્દનના આશીર્વાદથી મેઘપરના તમામ મતદારોનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું કે 5235 મતથી આપણે મેઘપર જિલ્લા પંચાયત બેઠક જીત્યા છીએ। સાથે સાથે મેઘપર જિલ્લા પંચાયતમાં આવતી 5 તાલુકા પંચાયત પણ જંગી સરસાઈ સાથે જીત્યા છે, તો મતદારોનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું। અને ભારતીય જનતા પાર્ટીની સરકારના કરેલા કાર્યોની કદર કરી અને જનતા જનાર્દને જે ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા એ બદલ સમગ્ર મેઘપર જિલ્લા પંચાયત વતી અને સમગ્ર અંજાર તાલુકાની અંદર જે ભારતીય જનતા પાર્ટીની જે લહેર હતી, ભારતીય જનતા પાર્ટી 20માંથી 15 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જીતી છે, ત્યારે સવિશેષ આ ગામમાં રબારી સમાજના મતદારોની સંખ્યા વધારે છે। એક વાત કહેતા મને ગૌરવ થાય છે કે અંજાર તાલુકાની અંદર રબારી સમાજના જેટલા ગામો હતા ત્યાં સંપૂર્ણપણે 90% રબારી સમાજ ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યો છે। એના ઉદાહરણ છે કે કોંગ્રેસના એવા ધુરંધર આગેવાનો જે ક્યારેય ચૂંટણી નહોતા હારતા, તેઓ પણ આ વખતે ચૂંટણી હાર્યા છે। આવનારા સમયની અંદર ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂત બને અને લોકોના વધુ કામ થાય, આવનારા દિવસોની અંદર સરકારના માધ્યમથી, તાલુકા અને જિલ્લા પંચાયતના માધ્યમથી જે પ્રશ્નો ખૂટતા હશે તે પૂરો કરવા અમે ટીમ મેઘપર બનીને કામ કરતા રહીશું। આભાર।